राजकोट तेमज गुजरात भरमां फरीवार एक कंपनीए फोड करी कौभांड कर्युं होवानुं सामे आव्युं छे। राजकोटमां छेल्ला घणा समयथी लोको पासे बचत मूडीना नामे पैसा उघरावानुं काम चालतुं हतुं। लोकोने मासिक छ मासिक पद्धतिथी पैसा उघरावामां आवता हता। आश्रे खाली राजकोटमां ज 1 કરોડનું ફ્રોડ થયું હોવાનો લોકોનો આક્ષેપ ઉઠવા પામ્યો છે। ભોગ બનનાર લોકોએ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાને આપ્યું હતું આવેદન પત્ર। આ પહેલા પણ ભોગ બનનાર લોકોએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પત્ર આપ્યું હોવાનું જણાવ્યું હતું। ગૃહ વિભાગમાંથી તપાસના આદેશ બાદ પણ કોઈ નિવેડો ન આવ્યું હોવાનું લોકોએ જણાવ્યું હતું। ભોગ બનનાર લોકોએ સરકાર કંપની ઉપર એક્શન લે અને કંપનીની સંપત્તિ વેચી ભોગ બનનારને પૈસા પાછા અપાવે તેવી માંગ કરી હતી। શું નામ આપનું બેન? કંચન પટેલ। કઈ રીતની છેતરપિંડી થઈ છે આપની સાથે? સર, આમાં અમે માનસિક રિક્રૂટ રિકરિંગ જેવી યોજના હતી, એમાં અમે માસિક છે ને માસિક છ માસિક વાર્ષિક એવી રીતે પેમેન્ટ એમાં આપતા હતા અને 5 વર્ષે પછી અમને વ્યાજ સહિત પાછા આપવાની એવી શરતે અમે એમાં રોકાણ કરેલું છે। આપની સાથે કેટલા રૂપિયાની છેતરપિંડી થઈ છે? મારી સાથે અંદાજે મારું અને મારા કસ્ટમર સહિત 10-11 લાખ રૂપિયા જેવું છે। સરકાર પાસે શું માંગ કરો છો તમે આગામી કે આ છેતરપિંડીને લઈને સરકારે શું પગલાં લેવાના? સરકારે અમને જે અમારું જે રોકાણ છે કંપની જેટલી પ્રોપર્ટી છે ને એ પ્રોપર્ટી વેચીને અમને એક એક માણસને 1-1 રૂપિયો મળી જાય એવી અમારી માંગ છે। શું નામ આપનું? મારું નામ સુધીરસિંહ રતનદેવ ઠાકોર છે। કઈ રીતની છેતરપિંડી થઈ હતી આપની સાથે? સર, આ સ્કાયલાર્ક ઇન્ડિયા લિમિટેડ નામની કંપની છે જે 2017માં FIR નોંધાવેલી છે। આ કંપનીની જીની ટાવરમાં ફર્સ્ટ ફ્લોર 106-107માં ઓફિસ આવેલ છે। આ રાજકોટમાંથી 1,33,14,841 રૂપિયાની છેતરપિંડી થયેલ છે। એમાં એ લોકો સર એ સ્કીમ હતા ફ્રીમાં વાર્ષિક 6 માસી અને દર મંથલી ભરવાનું 1,000 રૂપિયા મહિના અને વાર્ષિક અને 5 વર્ષ સારા 5 વર્ષમાં ફિક્સ ડિપોઝિટ આ પ્રમાણે બધે બચત કરતા હતા। આ કંપની સેબી બેન માર દીધો હતો 2017 સુધી રાજકોટમાં હાલતા હતા તો રાજકોટની સર 1,33,847 રૂપિયાની છેતરપિંડી થયેલ છે। રાજકોટના કેટલા લોકો આ છેતરપિંડીનો શિકાર બન્યા? સર, આશરે 50,000 માણસો છેતરપિંડીમાં ભોગ બનશે। ટોટલ કેટલા માણસો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે? સર, 50,000 માણસો રાજકોટમાં છેતરપિંડીનો ભોગ બનેલ છે। રાજકોટ સિવાય બહાર પણ કોઈ ભોગ? સર, ગુજરાતમાં, સર આખા ગુજરાતમાં આપ ગણતરી કરો તો આખા ગુજરાતમાં લાખો પરિવાર સાથે છેતરપિંડી બનેલ છે। આખા ગુજરાતમાંથી 15 કરોડ રૂપિયા છે સર। દાખલા તરીકે જામનગર છે, હિંમતનગર છે, અમદાવાદ છે, વડોદરા છે, અમરેલી છે, સુરત છે, આખા ગુજરાતમાં બ્રાન્ચ સર ભારતમાંથી 80 કરોડ રૂપિયા છેતરપિંડી થયેલી છે અનેક રાજ્યોમાં છે। આપની સાથે કેટલા રૂપિયાની છેતરપિંડી થઈ છે? સર, મારી સાથે હું આ રાજકોટમાંથી ફરિયાદી તરીકે છું 1,34,14,841 રૂપિયાની છેતરપિંડી થયેલી છે રાજકોટમાં છું। આપના એક સાથી? સર, મારે 25,000 રૂપિયાનું છે, મારે પોતાનું 25,000 રૂપિયા છે, હું આમાં મારે મિસેજ એજન્ટ તરીકે તારે 33 લાખ રૂપિયાનું રોકાણ કરેલ છે। કેટલા લોકો આપની સાથે હતા જેની સાથે આ છેતરપિંડી? મારી સાથે લગભગ 500 એજન્ટો હતા સર, એની સાથે છેતરપિંડી થયેલ છે। આગામી શું માંગ છે તમારી તંત્ર પાસેથી? અમે સર 2020થી આવેદન પત્ર આપ્યું છે, પેલા ગૃહ મંત્રાલયને આપેલું છે, ગૃહ સચિવને આપેલું છે, તો અમને હાલમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર ભાઈને પણ આવેદન પત્ર આપવામાં આવેલ છે અને હાલમાં ભાનુબેન બાવરીયાને પણ આવેદન પત્ર આપવામાં આવેલ છે। 28/8/2023 ની રોજ ભારત સરકાર ગૃહમંત્રી શ્રી અમિત શાહને પણ આવેદન પત્ર આપવામાં આવેલ છે। અમારી માંગણી છે કે આ દેવી તકે આ કંપનીને પ્રોપર્ટી જપ્ત કરી ગુજરાતની પબ્લિકને પૈસા દેવા અમારી માંગણી છે। અમારે જે સીએમ સર, આપણે જે ગુજરાતના સીએમ સરનું જે આવેદન પત્ર આપવામાં આવેલ, એ આવેદન પત્ર અનુસંધાનમાં મારી પાસે એક લેટર આવેલ છે। આ લેટરમાં ગુજરાત સરકારે ભૂપેન્દ્રભાઈના કાર્યાલયથી ગૃહ વિભાગનો આદેશ આપવામાં આવેલ છે કે આને તાત્કાલિક પગલા ભરો અને તાત્કાલિક જાણ કરો સર, એ પણ લેટરનું સર 1.5 વર્ષ થઈ ગયા, એ ગુજરાત સરકારનું ગુજરાતનું મુખ્યમંત્રીનું જે આદેશનું પાલન કરતા 1.5 વર્ષ થાય તો ગુજરાતની આમ જનતાને શું થાય? આ સીએમ કાર્યાલયથી લેટર આવેલ છે। સાહેલ સપ્પા સાથે મિત ભાયાણી BS9 TV ન્યૂઝ રાજકોટ।